પણ મારે જે આપણે પ્રસંગ કેવો છે, દ્વારકાના ફળી આનંદ કરવા આવ્યા છે ત્યારે પેલી વાત સાંભળજો, મને બહુ ગમે છે. ઈ દ્વારકાધીશ ઈ કાળિયો ઠાકર ભાઈ 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 હા ભાઈ હા નહીં પીતે તબ મોસમ તક નહીં પીતે ઓર પીને બેઠ જાતે તો કિસી સે કમ નહીં પીતે ન પીના હરામ હૈ ના પિલાના હરામ હૈ અરે યાર પીને કે બાદ હોશ મે આના હરામ હૈ પીલે પીલે ઓ મોરે રાજા પીલે પીલે પણ બાપુ બેઠા જાય બાપુએ ભગવું પહેર્યું છે મને પ્રસંગ બહુ યાદ આવે છે યાર ઘનશ્યામપુરી બાપુ બેઠા છે ને મને મુદ્દો યાદ આવે છે સાંભળજો પછી ગીતા તમારે રજૂ કરવા છે જિજ્ઞેશભાઈ પણ આપણને આનંદ કરાવવા આવ્યા છે એ પણ આનંદ કરાવશે જિજ્ઞેશ કવિરાજ નામ કાફી છે યાર ભાઈ ભાઈ હવે રી હામણા મનામણા એ બધું તો જિજ્ઞેશભાઈ રજૂ કરશે આથી આપણને આનંદ કરાવશે પણ મને બાપુ બેઠા છે એટલે એક વાત મારે આપને કરવી છે સમજદાર ઓડિયન્સ છે બધું આ ખાલી દાંત કાઢી નીકળી જવું એવું નથી આ કંઈક ઉતારીને જવું છે દ્વારકાના દેવળમાં કંઈક લઈને જવું છે અહીંથી એટલે એક વાત મને યાદ આવે છે કરી દો આયા નવગણભાઈ ભારતને આઝાદી નહોતી મળી હજી દીધી ભારત ગુલામ હતો અંગ્રેજોના અંધારામાં અને ભારતમાં જેથી અંગ્રેજો શાસન કરતા ને એ સમયમાં એક બ્રિટનમાંથી મહિલાએ નક્કી કર્યું મારે ભારત દેશ જોવો છે મારે હિન્દુસ્તાન જોવો છે દેશ કેવો છે ધર્મનો સંસ્કૃતિનો ત્યાં દ્વારકાના દેવળમાં ભગવાન કૃષ્ણ બેઠો છે અયોધ્યાના પાદરમાં ભગવાન રામ બેઠો છે અને ઠેઠ હોરટની તમે બે બે ડગલા જો હાલવા મંડી જાઓ તો પરબના પાદર હુંધી વિયાવો સત દેવીદાસ અમર દેવીદાસ આવી જગતમાં બેઠી છે અને એથી આગળ થોડા હાલી જાઓ અને અમારા રાજકોટના પાદર હુંધી વિયાવો ને તો હજી અમારી જગતમાં રાણીમાં રૂડીમાં બેઠી છે ને આવો ઈ જોવા માટે એક બ્રિટનમાંથી નીકળેલી મહિલા સાંભળજો પાવરફુલ ઇંગ્લિશ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ આવું બોલવા વાળી પાવરફુલ ઇંગ્લિશ જાણવા વાળી એક મહિલાએ નક્કી કર્યું મારે ભારત દેશ જોવો છે બ્રિટનમાંથી નીકળી અને પોતે ઇન્ડિયામાં જ્યારે ફ્લાઇટની લેન્ડિંગ થઈ ઇન્ડિયામાં આવી પછી એને નક્કી કર્યું હું ટ્રેનમાં ફરતી 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 મારે આખો દેશ જોવો છે ભારત સંસ્કૃતિનો દેશ છે ભારત છે કેમ આવો અને તેથી ટૂંકમાં વાત કરું ટ્રેનમાં બેઠી મહિલા ઇંગ્લેન્ડમાંથી બ્રિટનમાંથી આવેલી અને ફરતા 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 એક એક દેવળ એક 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 પરગણામ જોતી જાય એમાં ટ્રેનમાં હાલતા હાલતા એક ભગવાધારી જેમ ઘનશ્યામ બાપુ બેઠા છે ને એવો એક ભગવાધારી સાધુના એને દર્શન થાય છે ટ્રેનમાં મુસાફરી કરતી હતી ટ્રેનમાં બ્રિટનમાંથી આવેલી ભારત ઇન્ડિયા જોવા માટે મહિનો બે મહિના છ મહિના રોકાય અને પાછું ઇંગ્લેન્ડ વયું જવું છે એ માટે ફરવા માટે જોવા માટે આવેલી બ્રિટનમાંથી મહિલા સ્ત્રી એક ભગવાધારી માથે ફેટો બાંધેલો ભગવો ઘનશ્યામપુરી બાપુ જેવા એક સંતને જોયા આખું ફાટી ગઈ એની હો આ પણ જો આ બહુ મુદ્દો હાંભળા જેવો છે એટલે મને કૃષ્ણ પરમાત્માના દ્વારકાના દેવળમાં બોલવાનું મન થાય જાય આખું ફાટી રહેલી ભગવાધારી જોયું સંત જોયો પણ આખું સુકામ ફાટી ગઈ એનો મુદ્દો કહું તમને જે સાધુને જોયા ને જે ભગવું લુગડું જોયું ને પોતાના અંગ ઉપર એ ભગવાધારી સાધુ પાછો ભારતનો નહીં એ ઇંગ્લેન્ડનો જોયો એટલે એની આખું ફાટી રહી તારી ભલી થાય તારી હો આખું ફાટી રહી એની ભગવાધારી નામ જોયા એટલે એને એને પૂછ્યું કે તમે મને ઇંગ્લેન્ડના લાગો છો ટ્રેનમાં મુલાકાત થઈ ટ્રેનમાં મળ્યા ભગવાધારી સાધુ હતો પોતે દાઢી વધારેલી ચાંદીના પતરા જેવી દાઢી થઈ ગયેલી રૂની ફૂણ્યું જેવા માથાના કેસ કલાબ અને ભગવું લુગડું ભાળ્યું એટલે કીધું તમે ઇંગ્લેન્ડના હોય એવું લાગો છો બ્રિટનના હોય એવું લાગો છો ગા ઇંગ્લેન્ડ નો શું બ્રિટન નો શું બોલો ને જો તો તમે ભગવો પહેરી લીધો ભારતમાં આવીને ત્યારે ઓલો સાધુ હતો ને સંત એ આ મહિલાને પૂછે છે એ બ્રિટનની છે ઇંગ્લેન્ડની એને પૂછે છે ઓથેન્ટિક પુરાવા છે વાતનો મારી આગળ કે કોકને એવું લાગે કે ક્યાં સાંભળી હતી તો પાના નંબર સાથે તમને વાત કરીશ એટલે એને પૂછ્યું તમે શું કામ આવ્યા કે હું ભારત જોવા આવીશું ઇન્ડિયા જોવા આવીશું ધર્મનો દેશ સંસ્કૃતિનો દેશ છે આ એક એક ડગલું હાલો તો સતીના અને જતીના પાળિયા જોવા મળે અને એક એક ડગલું હાલો તો સાહેબ અમેરિકાની કે લંડનની કોઈ પણ તમે મોટી મહાસત્તા દેશમાં ચીન સુધી વયા જાઓ તો એની કતલખાનાની રામકૃષ્ણ પરમહંસે મુલાકાત લીધી ને તો ગાયને અંદર નાખો ને તો એનું માઉસ અલગ થઈ જાય રુધિર અલગ થઈ જાય એના હાર્ટ અલગ થઈ જાય પણ ભારતની એક જ પવિત્ર ભૂમિ છે કે આ બધું ભેળું ભેળું થોડું થોડું લાવો
અને અમારો એક ગિરનારની ગોખમાં બેઠો હોય કે ઘનશ્યામપુરી જેવો બાવલિયો પાણીની અંજલી ભરીને આમ કાળિયા ઠાકરનું નામ લઈને છાટે ને તો પાછી ગા બનાવી દે, એક જ દેશ ભારત છે, બાકી ક્યાંય નથી યાર. કારણ કે હજારો વર્ષ પહેલા આ સાધુની પરંપરાની યુનિવર્સિટી હાલતી હતી. હવે હા બોલો, જો ભગવાધારીને કીધું તમે બ્રિટન ના છો, ઇંગ્લેન્ડ ના છો, શું કામ ભારતમાં ભગવો પહેરી લીધો? તેથી બ્રિટનમાંથી આવેલો સાધુ બનેલો માણસ એને પૂછે છે, તમે ઇન્ડિયા શું કામ આવ્યા? કે હું ભારત જો આવી છું, ભારતમાં સંસ્કૃતિનો દેશ છે, દ્વારકાના દેવળમાં કાળિયો ઠાકર બેઠો છે, આ જોવા માટે આવી છું, અયોધ્યામાં રામ બેઠો છે, આખી પરંપરાને નિહાળવા, ઇન્ડિયાના કલ્ચરને જોવા માટે આવી છું. તેથી ઓલો એમ કહે છે, મને તમે મને અભણ કીધો ને, તો પેલા એ સાંભળી લો મારો જવાબ, કે બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર હતો. ઇંગ્લિશ બોલવાની વાત ને સાંભળવાની વાત તો એક બાજુ રહી, બ્રિટનની ઇંગ્લેન્ડની હારા બહારી જો કોઈ મોટામાં મોટી યુનિવર્સિટી હોય તો કેમ્બ્રિજ યુનિવર્સિટી, અને કેમ્બ્રિજ યુનિવર્સિટીનો હું પ્રોફેસર હતો. અને હવે એથી આગળ સાંભળી લો, જેદી એ બ્રિટનનો સાચો કહે છે, ઓલી મહિલાનો જે જો આવીને ભારત જોવા એને કહે છે કે હવે એથી આગળ સાંભળી લે, મારી જેદી 18 વર્ષની ઉંમર હતી ને, તેથી પહેલું વિશ્વયુદ્ધ થયેલું, અને તેથી પહેલા વિશ્વયુદ્ધના ફાઈટર પ્લેનનો પાયલટ હતો. અને હું આ બધું વિચારી જાણી મને એમ થયું, મારે ભારત જોવો છે, ઇંગ્લેન્ડ માંથી હું ભારત જોવા આવેલો, અને તું જેમ ટ્રેનમાં ફરતી હતી એમ એક દી હું ટ્રેનમાં ફરતો હતો, અને દ્વારકાના પાદરમાં જઈને ઉભો રહ્યો ને, ત્યાં તો મને એવું લાગ્યું ખામો કનૈયો બેઠો છો, દ્વારકાના પાદરમાં આવી ઉભો રહ્યો હતો, મને એમ થયું દ્વારકા વાળો હામો બેઠો છો, હોકાળા મીંડો દેવા હામો વાહણી વગાડતો. ત્યારથી આ ધૂળને મુઠ્ઠી ભરી અને બ્રિટનમાંથી આવ્યો હતો, ઘરે કહીને આવ્યો હતો, હું 6 મહિનામાં ઇંગ્લેન્ડમાંથી ભારતમાં ઇન્ડિયામાં આવી અને ઇન્ડિયાની આખી મુલાકાત લઈ એની હિસ્ટ્રી લખી અને પાછો બ્રિટનમાં પાછો આવી જાય. મુઠ્ઠી ધૂળ દ્વારકાના દેવળની માથે ચડાવી અને નક્કી કરી લીધું, હવે ભગવો પહેરીને ભારતમાં રહેવું છે, બાકી બ્રિટન સામે મીટ ન માંડવો. અને ઈ ભગવો પહેરવા વાળો ઓલી બ્રિટનમાંથી આવેલી મહિલાને કહે છે, સાંભળી લેજે, તું મને પૂછે કે તમે આટલા ભણેલા ગણેલા કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર, પહેલા વિશ્વયુદ્ધનો ફાઈટર પ્લેનનો પાયલટ હતો, પણ દ્વારકા વાળાને સામે જોયું ને, નક્કી કરી લીધું જીવનમાં કાંઈ નથી, એક તારો ભરો હો મોરારી, એક તારો ભરો હો મોરારી, એક તારો ભરો હો મોરારી. તેદી પોતાની નાની એવી બેગમાંથી મૂર્તિ કાઢી અને દેખાડી, અને મૂર્તિમાં કનૈયો વાહણી વગાડતો હતો. ઇંગ્લેન્ડમાંથી આવવા વાળો સાંભળજો, એનું નામ હતું ડોક્ટર રોલાન્ડ હેનરી નિક્સન. અને સાહેબ ઇંગ્લેન્ડમાંથી આવીને ભગવાન પહેરી લે, આ ભારતની પવિત્ર ભૂમિ છે, કાઈ ભૂરી અને ભગવાન પહેરવાનું મન થઈ જાય યાર. આ ઈ દ્વારકાનું પાદર છે, આ ઈ ભૂમિ છે, આ પવિત્ર ભૂમિ છે, કે ઠેઠ ભૂરિયા જો આવી જાય જાત્રા કરવા તો હું તમે નહીં, એને ભગવો પહેરી લેવું પડે સાહેબ. અને હું તો કાયમ કહું છું કે આ પિક્ચર તો હમણાં આવ્યું ને, ઝુકેગા નહીં. આ સાહેબ કોઈ ઝૂક્યા જ નથી. એક પછી એક ઇતિહાસ બોલું ને તો રાઈટ ટૂંકી પડે હો, એ મારી આગળ ઇતિહાસ છે. ઝૂકવાની વાત કોઈ દી લોહીમાં છે જ નહીં આયા. એ સાઉથ વાળાએ આપણી સૌરાષ્ટ્રની, આપણી કાઠિયાવાડીની, આપણા ગુજરાતની કોપી મારી છે કે આમ ઝૂકેગા નહીં. પેલા તમને ખબર છે કે આપણે દાઢીમાં હાથ ફેરવતા ખાડા 3 દી ન થવા દો, એ આપણી સિસ્ટમ હતી, આને ફેરફાર કર્યો, આપણે આમ હાથ ફેરવતા એને આમ ઊંધો માર્યો, બાકી ઝૂકેગા નહીં યાર. ઝૂકવાનું હોય જ નહીં, લડી લેવાની જ વાત છે. આને ઝૂક્યા એના કોઈ ઇતિહાસ બન્યા નથી. તમે નક્કી કરી લેજો, આ દેશની દીકરીઓ કેવી હતી યાર. આ માતાઓ બહેનોની આટલી સંખ્યા છે, હું ઘણી વાર કહેતો છું દીકરીઓ કેવી. એક મહેમાન ગતિ કરાવો, સંસ્કૃતિ સભર ડાયરો છે એટલે હું બહુ લાંબી વાત ઉપર નહીં જાઉં, પણ દીકરીઓ કેવી સાંભળી લેજો. એક માલધારીના ફળિયેથી દીકરી હાહરે જાય છે, સાહેબ પૈસા નથી, ગરીબાઈ હતી, માલઢોર હતા, બેહુન ગાયું રાખવા વાળી દીકરી, પણ સંસ્કાર છે ને એ ઠાહી ઠાહી ભેળા લઈને જાય છે, અને એ સાસરે જાય છે, અને સાસરે ગયા પછી દીકરી 1 મહિને 6 મહિને 2 મહિને પાછો આંટો આવીને એટલે મોળી પડી ગયેલી દીકરી, દુબળી પડી ગયેલી. એટલે એને કીધું એ કે બેટા કેમ દુબળી પડી ગઈ છો, તારા હાહરવેડમાં તને દુઃખ બહુ પડે છે, તને બહુ હેરાન કરે છે બધા, કેમ દુબળી કેમ પડી ગઈ છો બેટા કેમ, અને જવાબ આપ. તેથી દીકરી આ દેશની દીકરી જવાબ આપે છો, એને એમ નથી કીધું મારી હાહરવેડમાં મને દુઃખી કરે છે, મને હેરાન કરે છે, એમ નહીં, ઘર મોટો અને ત્રોટો ઘણો અને મોટો પીવરો નામ, એ કારણ દુબળી વળી કેડા કાંઠે ગામ. દુબળી પડી ને મોળી પડી ગઈ ને, મારું લોહી ઉતરી ગયું, એનું કારણ સાંભળી લીજો, મારા સસરા, મારી સાસુ, મારો પરિવાર મને દુઃખ નથી દેતા, તો કે મારા બાપનું નામ જેમ મોટું હતું ને, રાતે 12 વાગે કોઈક મહેમાન આવે ને તાવડી ઉપર રોટલા નખાતા હોય અને રાતે 12 વાગે ભેહું દુવાતી હોય, એવી જ રીતે મને ત્યાં તમે પરણાવીને સાસરે મૂકીને
એનું નામ એવડું જ મોટું છે. અને ઈ 12-12 વાગ્યે મહેમાન આવે, 12-12 વાગ્યે રોટલા કરવાના થાય, ભેહું દોવાની થાય. વળી કેળા કાંઠાનું ગામ, ગામે પાછું કેળા ને કાંઠે છે, અંદર હોય ને 5-7 કિલોમીટર, તો કદાચ મહેમાન નો આવે. ઘર મોટો, ત્રોટો ઘણો અને મોટો પિયુરો નામ, એ કારણ દુબલી વળી કેળા કાંઠે ગામ. અમારું ગામે પાછું કેળા ને કાંઠે છે, એટલે મહેમાન હાલતા ચાલતા આવતા હોય અને 12-12 વાગ્યે, 1-1 વાગ્યે ને 2-2 વાગ્યે જાગીને રોટલા ઘડી, તાવડીમાં રોટલા નાખી અને મહેમાન હાથવાના હોય, એટલે દુબલી શું, બાકી મને બીજો કાંઈ વાંધો નથી. આ પરંપરા ન ભૂલાય ને એટલું યાદ રાખજો સાહેબ, કારણ કે રોટલીથી દ્વારકા વાળો રાજી હતો. રામ રટે અને રોટા બટે ઉનકો બડો સભાય, ખળિયું કાજલની કોડળી, દેમાં દોલત લગી અને 10 કરોડ રૂપિયા તમારી આગળ હશે તો વપરાઈ જવાના, એટલું યાદ રાખજો. તમારી આગળ હાથમાળની હવેલી હશે તો દુનિયા યાદ નહીં કરે, પણ જેમ નવગણભાઈ મુંધવા જે સેવાનું કામ કરે છે ને, સેવાનું ભેખધારી કેવો હોય તો એને કહીએ, કાંઈ એકવાર વધાવી લેજો મુંધવાને યાર. અને મારો અનુભવ બોલે છો મનુભાઈ, મારો અનુભવ બોલે છે કે કોઈ દી એને એવી આશા નથી રાખી, હું ક્યાંય જઈને સન્માન લઈ લઉં, હું મોટો હાર પહેરી લઉં, બીજાને રાજી કેમ કરવા, બીજા માટે કેમ, એવી આશા નથી રાખી મને કે ટિકિટ મળી જાય, હું ધારાસભા કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ MPની ચૂંટણી લડી લઉં, એ નથી રાખ્યું. એક જ કામ કર્યું છે દુનિયામાં, મારે જગતમાં સેવા કરવી છે, અને એ નાની ઉંમરમાં. અને એટલા માટે પહેલાં વંદન તો એની જનેતાને અને એને જન્મ દેવાવાળી માને કરવા પડે, કે આવા દીકરા જેને જગતમાં આપ્યા, બીજા માટે કાંઈ ખારા કામ કરીએ, કે યાર પોતાના મોઢા સામે જ બધાને કોળિયા વળે યાર, એમાં નવાઈ નથી. તમે નું જમવા બેઠા મોઢા સામે બધાને કોળિયા વળે, પોતાના મોઢા સામે કોળિયા દુનિયા આખી વાળે, પણ બીજાના મોઢામાં કોળિયા મૂકે ને ઈ જગતમાં કીર્તિના થાંભલા ખોડી શકે, બાકી બાયલા કોઈ દી 12 વટા ન કરી શકે, નક્કી કરી લેજો તમે. એમ યાદ છે યાર, બીજા માટે જેને કર્યું છે એવા નવગણભાઈ મુંધવાનું કાયમની માટે કહું છું. સાહેબ જબરજસ્તી માણસ, વ્યક્તિત્વ જોવો ને, વજન થાય ને, હું બધા યુવાનો માટે કહું છું, સાંભળજો. આ પૈસા થઈ જાય ને, પૈસા સત્તા આવી જાય, તમે ધારો એ કરી શકો, ધારો તો રોડ બંધ કરાવી શકો, ધારો તો ગામ બંધ કરાવી શકો, અને પછી જો તમારામાં નમ્રતા અને વિવેક આવે ને તો માની લેવું દ્વારકા વાળો રાજી છે હો. અને જરા કે વાયડા આવી ગઈ તો સમજવું કે તમારાથી નારાજ છે, એટલું યાદ રાખજો. મૂળિયા ઉખેડતા વાર નહીં લાગે. એનું નામ મધુસૂદન છે, મધુસૂદન છે નામ હરિનું. એ કોઈનો મધ નહીં રાખે, એ કાકરાની પેઠે એનું કળા કાઢી નાખે. એનું નામ છે યાર, કોઈનું અભિમાન સહન નહીં કરી શકે. વજન થાય, આંબાનું ઝાડવું છે ને, કેરીનો વજન થાય એટલે નમી જાય. આંબો જોજો, આંબા નિયમ છે, કેરીનો વજન થાય ને એટલે ઝાડવું નમી જાય. 1 લાખ લીંબો લઈએ કોઈ દી લીમડો નમે નહીં, લીમડાનું ઝાડવું ઊંચું થતું જાય, આંબો નમી જાય. જીવન આંબા જેવું રાખજો. નીથી આગળ કહી દઉં, જ્ઞાતિવાદ મૂકી દેજો. હવે સમય એક થવાનો આવી ગયો છે. તમે આ તમે આ વાડા બંધ કરી અને એક થઈ જાય. જો એક નહીં થાય ને તો દાઢીઓ આંટા મારતી હશે, મોડું થઈ જશે. તેથી હો યાદ રાખજો આયા. હા, એક થવાનું છે. આપણે બધા ધર્મને બચાવવા માટે આપણે બધા કૃષ્ણના છોરુડાસી, બધા એના બાળકો છે, કોઈ જ્ઞાતિ નથી. અને જે માને ને, માલધારી સમાજ તો છે જ, પણ માને એનો ઠાકર છે યાર, દ્વારકા વાળો તો બધે ભેળો આવ્યો છે. એટલે મારે જાજુ કાંઈ ને બોલતા હજી આપણે જીગ્નેશભાઈને પણ સાંભળવા છે, પણ મને યાદ આવે છે કડીતાની કડી હાથમ હાથમ આવે ને, જે કનૈયાના ગીતો આપણા ગામડામાં ગવાતા ને. એક મહિનો અગાઉ મને સાંભળેલો, કંચમપુરી બાપુને પણ ખબર હશે, એક મહિનો અગાઉ દેશી ઢોલના તાલે ગીતો ગવાતા. હવે તો એકચ્યુઅલીનો જમાનો આવી ગયો ને, કોઈ આગળ ટાઈમ જ નથી યાર. જેને પૂછો એકચ્યુઅલી ટાઈમ નથી, શેડ્યુલ બીઝી છે, એકચ્યુઅલી શેડ્યુલ બીઝી છે. એક બેન મંદિરે દર્શન કરવા જતા, એટલે બીજા બેનને પોતે ભણેલ ગણેલ હતા, એજ્યુકેટેડ હતા, એટલે બીજા બેનને કીધું એ કે તમારે મંદિરે દર્શન કરવા નથી આવવું. એટલે ઓલા બેને કીધું કે એ બેન ભણેલા હતા, આ બેન પૂછવાવાળા પણ હતા, એટલે કીધું કે તમારે મંદિરે નથી આવવું દર્શન કરવા. એટલે ઓલા બેન ભણેલા હતા, ફળિયું વાળતા વાળતા એને કીધું હું બહુ બિઝી છું એમ. એટલે આને કીધું કે મારે તમારા ભાઈ ત્રીજું ઘર જ છે, કઈ એમાં થોડો મંદિરે જવા વાંધો હોય એમ. એ કે હું બીજી છું એમ, બીજી એટલે આને એમ કે બીજી વાર લગ્ન કર્યા ને બીજી આવેલી. એને ખબર નહીં ઇંગ્લિશમાં કે બીજી એટલે શેડ્યુલ બીજી છે, કામમાં છે એમ ને. એ કે મારે તમારા ભાઈ ત્રીજું ઘર જ છે, એમાં મંદિરે જવામાં થોડો વાંધો હોય એમને. એકચ્યુઅલી એવું જીવજો કે તમારી હાજરીની અને તમારી ગેરહાજરીની દુનિયા નોંધ લઈ શકે યાર. જગતમાં કોઈ એનો જાણ્યા તો જેને થાય જણ્યાથી શું. તમને મને માએ 9-9 મહિના પેટમાં ઉદરમાં રાખીને જગતના ચોકમાં જન્મ આપ્યો, અને દુનિયા જો તમારી નોંધ ન લે. યોર પ્રેઝન્સ શુડ બી નોટિસેબલ બટ યોર એબસેન્સ શુડ બી રિપ્લેસેબલ. તમારી હાજરી અને તમારી ગેરહાજરી એવી હોવી જોઈએ કે સાહેબ કદાચ મર્યા પછી આમ શમશાન યાત્રા નીકળે ને તો એ દુશ્મનના મોઢામાંથી એક જ વાત નીકળે કે તારી ભલી થઈ, જીવતો ત્યાં સુધી અમારે માર્ગ બદલાવા પડ્યા છે યાર. કેણા બદલાવા પડે, જીણ માર્ગ પહેર ગયો અને રજુ ઉડી તરણા,
ઈખડ ઉપર ઉખ છે પછી ચાખે ને હરણા જ્યાં પંજા પડ્યા હોય એ પંજા કોઈના બાપ ની તેવડ નથી ભૂલી શકે સાહેબો. અને ઈ દ્વારકા વાળાને વિનંતી કરવી છે કે મારા બાપ અમે હજારો કિલોમીટર થી તારી આગળ એક જ અપેક્ષા આપ્યા છે. કઈ અપેક્ષા? સાંભળજો આ ગીતમાં. એ ઠાકર મુમેલ માઠેલી અન તું સોય કાલ નો બેલી તારા કેવાના જોપીએ તારા જા કાલા જોપીએ તારા જા ઠાકર તું શેઠ તું સો બાપુને વધાવી દેજો. એ રાણો મારો રાણા નીરી તેરે અને હું કાયમ રાણા બાપુને કાયમ બાપુની હાજરી હોય તો કાયમ કેતો છું કે દેશનો સાધુ માઈક આંગલો નથી હો અને ભક્તિ કરીને પધારો રાણા બાપુ પધારો. રાણો મારો રાણા નીરી તેરે અને આ રાણા બાપુ ની રીતે જ છે. ભાઈ 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 વધારો બાપુ વધારો જો જો નગા લાખા નો ઠાકર યાદ આવે છે એકાદી ઘડીમાં, કારણ કે દ્વારકા વાળો તો એક જ છે ને ભાઈ. હા, રાણીમાં રૂડીમાં નો ઠાકર કયો તો ભલે, નગા લાખા નો ઠાકર કયો તો ભલે, યાદ આવે કડી મને. નગા લાખા ના નેહડે બેઠો નગા લાખા
મારો દ્વારકા વાળો દેવ રે મારો દ્વારકા વાળો દેવ ઠાકરિયાની વાત બેટાણા એ ગાલા ખાનાઈ નેડે બેઠો મારો દ્વારકા દીકરી હરખે હાલરડા ગાય ઠાકરિયા આવી વાત બેટાણા એના હરખે હાલરડા ગાય ઠાકરિયા આવી વાત બેટાણા નિહળે બેઠો મારો દ્વારકા વાળો